હલોજી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે આજે સત્તર જાન્યુઆરી અને સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લી સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં ભારતીય સેના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત એ છે જઈએ ભારતીય સેના દિવસની ઇન્ડિયન આર્મી ડે એ દર વર્ષે પંદર જાન્યુઆરીએ મનાવવામાં આવે છે

ભારતની અધ્યક્ષ કોણ છે તો મનોજ પાંડે ભારત અને માલદીવ વચ્ચે ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની બેઠક ક્યાં સંપન્ન થઈ તો ભારત અને માલદીવ વચ્ચે ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની બેઠક ક્યાં સંપન્ન થઈ છે તો ફ્રેન્ડ માલે ખાતે ભારત અને માલદીવ વચ્ચે હાલમાં વિવાદ ચાલી રહ્યો છે મિત્રો લક્ષદ્વીપમાં નરેન્દ્ર મોદીના ફોટાસના કારણે માલે જે છે એ માલદીવનું પાટનગર છે અહીંયા ભારત અને માલદીવ વચ્ચે હાલમાં ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની બેઠક યોજાઈ મિત્રો માલદીવનું કેપિટલ માલે છે કરન્સી છે માલદીવીયન રૂપિયા અને હાલમાં પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મોઈચુ નિશામાં ગુજરાતમાં કયા સ્થળે પરંપરાગત રાસ રમીને ઇતિહાસ રચાયો તો ગુજરાતની અંદર મિત્રો હાલમાં કઈ જગ્યાએ દ્વારિકા ખાતે દ્વારિકા ખાતે હજારોની સંખ્યામાં અહી પરંપરાગત રાસ રમીને ઇતિહાસ રચ્યો છે પરંપરાગત કોસ્ટ્યુમ હતો મિત્રો પરંપરાગત ડ્રેસઅપ હતો અને એમાંય લોકોએ રાસ રમીને ઇતિહાસ રચ્યો સ્ટાર માર્કર જો મિત્રો દ્વારિકા રાઇટ આન્સર થશે નેચીઆમાં કયા રાજ્યની સરકારે અપના વિદ્યાલય કાર્યક્રમ શરૂ કર્યો તો અપના વિદ્યાલય કાર્યક્રમ કયા રાજ્યની સરકારે શરૂ કર્યું છે તો ફ્રેન્ડ હિમાચલ પ્રદેશ સરકાર જે છે એણે અપના વિદ્યાલય પ્રોગ્રામ હાલમાં શરૂ કર્યું શા માટે શરૂ કર્યું છે તો સ્કૂલ જે છે મિત્રો એ સ્કૂલના સ્ટ્રકચરને સુધારવા માટે એના વિકાસ કરવા માટે આ હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા અપના વિદ્યાલય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું છે મિત્રો વાત કરીએ હિમાચલ પ્રદેશની હિમાચલ પ્રદેશના સીએમ છે સુખિન્દ્રસિંહ સુખુ કેપિટલ છે શિવપ્રતાપલા વિદ્યાર્થી મિત્રો વનરક્ષક સ્પેશિયલ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી જુનિયર ક્લક સિનિયર ક્લક હેડ ક્લક માટે એક્ઝામ તૂટેલું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ કોમન ગેમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પીપા વર્લ્ડ કપ ઓલમ્પિક પેરોલમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈટીએ બદલે ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી

આ પુસ્તકનું અનાવરણ કોણે કર્યું છે એમ જે અકબરે એમ જે અકબર દ્વારા પુસ્તકનું મિત્રો હાલમાં વિમોચન કરવામાં આવ્યું અથવા તો તમે એમ કહી શકો કે અનાવરણ કરવામાં આવ્યું છે મિત્રો વાત કરીએ હવે તો હાલમાં ભૂપેન્દ્ર યાદવે મોદી એનર્જાઇઝિંગ અ ગ્રીન ફ્યુચર નામની પુસ્તકનું વિમોચન કર્યું ટ્વિંકલ ખન્નાએ પોતાની નવી પુસ્તક વેલકમ ટુ પેરાડાઈઝ લોન્ચ કરી રાકેશ પાઠકની પુસ્તક આવી છે સિંધિયા અને અઢારસો સત્તાવન એનું પણ હાલમાં વિમોચન થયું છે એશિયામાં ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં એકસો પચાસ મેચ રમવાવાળા પ્રથમ પુરુષ ખેલાડી કોણ બન્યા છે તો ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં એકસો પચાસ મેચ રમવાવાળા પ્રથમ પુરુષ ખેલાડી કોણ બન્યા તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે રોહિત શર્મા રોહિત શર્મા જે છે એકસો પચાસ મેચ રમવાવાળા પ્રથમ ઇન્ટરનેશનલ ખેલાડી બની ગયા છે મિત્રો વાત થઈ છે અહીંયા ક્રિકેટની તો હાલમાં વન ડે વર્લ્ડ કપ જીત્યો છે ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને મિત્રો હાલમાં વિરાટ કોહલીની પસંદગી થઈ છે આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી બન્યા છે મિચેલ સ્ટાર્ક કોલકત્તા નાઇટ રાઇડર્સ એમને ખરીદ્યા બીસીસીઆઈએ એમએસ ધોનીની જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે બીસીસીઆઈએ મોહમ્મદ સમીને અર્જુન એવોર્ડની સિફારિશ કરી અને મોહમ્મદ સમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

એના પછી હાલમાં કયા ટાઈગર રિઝર્વને ડાર્ક સ્કાય પાર્કમાં માન્યતા મળી છે ડાર્ક સ્કાય પાર્કના રૂપમાં માન્યતા મળી છે હાલમાં પેચ ટાઈગર રિઝર્વને કોને મળી છે પેચ ટાઈગર રિઝર્વને મિત્રો તો પેંચ ટાઈગર રિઝર્વ જે છે એને ડાર્ક સ્કાય પાર્કના રૂપમાં હાલમાં માન્યતા મળી મિત્રો આપણે વાત કરીએ તો આ જે પેંચ ટાઈગર રિઝર્વ છે એ ભારતનો એક માત્ર ટાઈગર રિઝર્વ છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ તમારે ખાસ યાદ છે મહારાષ્ટ્રમાં પૂછી શકાય કારણ કે હાલમાં ચર્ચામાં છે નિશાલમાં લોકસભામાં કેટલા નવા ક્રિમિનલ લો બિલ પસાર થયા છે તો મિત્રો લોકસભાની અંદર ત્રણ નવા ક્રિમિનલ લો બિલ પસાર કરવામાં આવ્યા મિત્રો વાત કરીએ તો તાજેતરમાં ફોજદારી કાયદા સંબંધિત ત્રણ બિલ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા છે એમાં ઇન્ડિયન જસ્ટિસ કોડ ઇન્ડિયન સિવિલ સિક્યુરિટી કોડ બિલ બે હાજર ત્રેવીસ અને ઇન્ડિયન એવિડેન્સ બિલ બે હજાર ત્રેવીસ આ બિલમાં ગેંગરેપના કેસમાં વીસ વર્ષની કેદ અથવા તો આજીવન કેદની જોગવાઈ કરવામાં આવી હતી મિત્રો એક વાત કરીએ આપણે તો હાલમાં ખોટા વચનો આપીને અથવા ઓળખ છુપાવીને શારીરિક સંબંધ બાંધવો પણ હવે ગુનાની શ્રેણીમાં સામેલ થશે અઢાર વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર બળાત્કારના કેસમાં આજીવન કેદ અથવા મૃત્યુદરની જોગવાઈ કરવામાં આવી છે જાતીય હિંસાના કેસમાં માત્ર મહિલા ન્યાયિક નિવેદન આ બિલમાં જોગવાઈ છે આંતરરાષ્ટ્રીય ઊંટ મહોત્સવ ક્યાં શરૂ થયું તો રાજસ્થાનના બિકાનેર ખાતે આંતરરાષ્ટ્રીય ઊંટ મહોત્સવ હાલમાં શરૂ થયું છે કયો થયું છે રાજસ્થાનના બિકાનેર ખાતે હાલમાં આંતરરાષ્ટ્રીય ઊંટ મહોત્સવ શરૂ થયું વિશાલમાં કયા રાજ્યમાં ઓપરેશન અમૃત શરૂ કરાયું તો મિત્રો ઓપરેશન અમૃત કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે તો રાઈટ આન્સર થશે આમાં કેરળ રાજ્યમાં કેરળ રાજ્યમાં ઓપરેશન અમૃત હાલમાં શરૂ કરવામાં આવ્યું એન્ટીબાયોટિક જે દવાઓ હોય છે મિત્રો એના ઓછા ઉપયોગ માટે ઓપરેશન અમૃત કેરળ સરકારે હાલમાં શરૂ કર્યું હવે વાત કરીએ કેરળની કેરળના સીએમ છે પિનરાઈ વિજયન કેરલના રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરલનું કેપિટલ છે તિરુઅનંતમપુરમ હાલમાં કેરળ સરકારે એક નવી ઈ ગવર્નન્સ પહેલ કે સ્માર્ટ લોન્ચ કરી ભારતની સૌથી ફાસ્ટ સોર ઇલેક્ટ્રિક નાવ બારકુડા કેરલમાં લોન્ચ કરવામાં આવી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેરલમાં લક્ઝરી જહાજ ક્લાસિક ઇમ્પિરિયલનો શુભારંભ કર્યો કેરળમાં પારુમલ્લા પેરુનલ ઉત્સવ મનાવવામાં આવ્યો છે એશિયામાં ભારતના કયા રાજ્યમાં દુર્લભ તિબ્બતી ભૂરા બાલુ મળી આવ્યા છે તો ભારતમાં દુર્લભ તિબ્બતી ભૂરા ભાલુ જોવા મળ્યા છે મિત્રો સિક્કિમમાં હવે મિત્રો વાત કરીએ સિક્કિમની સિક્કિમનું કેપિટલ છે ગંગટોક અને સિક્કિમના હાલમાં સીએમ છે પ્રેમસિંહ તમાંગ રાજ્યપાલ છે મિત્રો લક્ષ્મણ આચાર્ય હાલમાં ભારતીય સેના અને બિયારોએ સિક્કિમમાં બેલી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે બસો નવમી ભાનુ જયંતિ સિક્કિમમાં મનાવવામાં આવી ભૂમચ્ચુ ઉત્સવ સિક્કિમમાં સંપન્ન થયો સિક્કિમના મુખ્યમંત્રીએ મેરો રૂખ મેરો સંતતિ નામક પહેલ શરૂ કરી છે નિશાલમાં રાહગીરે આનંદ ઉત્સવનું સફળ આયોજન કયા શહેરમાં થયું રાહગીરે આનંદ ઉત્સવ આનું સફળ પરીક્ષણ સફળ આયોજન ક્યાં થયું છે તો રાઈટ આન્સર થશે મિત્રો આમાં ઉજ્જૈન ખાતે બરાબર ઉજ્જૈન ખાતે રાહગીરે આનંદ ઉત્સવનો હાલમાં સફળ આયોજન કરવામાં આવ્યું છે ખેલ અને રમતગમતને પ્રોત્સાહન આપવા નિશાલમાં કોને આયુસીએન રેડ લિસ્ટમાં અસુરક્ષિત ના રૂપમાં વર્ગીકૃત કરાયા તો મિત્રો હવે અસુરક્ષિત શ્રેણીમાં આવી ગયા છે હિમાલયન વુલ્ફ બરાબર આ પણ હવે એન્ડ પર છે અસુરક્ષિત ના રૂપમાં આયુસીએન રેડ લિસ્ટમાં મૂકવામાં આવ્યા એમને આયુસીએન એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર અને પછી હાલમાં એશિયાઈ શૂટિંગ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસમાં પુરુષોની

એના ડાયરેક્ટરના રૂપમાં હાલમાં રીતુ ગોસ્વામીને મંજૂરી આપવામાં આવી છે મિત્રો આરસીએફ એટલે કે રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ મિત્રો નિમણૂકની વાત થઈ છે તો હાલમાં યુપીએસસીના સદસ્ય બન્યા છે સિલવર્ધન સિંહ બેંગલુરુ મેટ્રોના એમડી બન્યા છે મહેશ્વર રાવ સમીર કુમાર સિંહના રક્ષા મંત્રાલયમાં મહાનિદેશક બન્યા છે એના પછી હાલમાં સિક્યોર આર્મી મોબાઈલ ઇકોસિસ્ટમ સંભવને કોણે લોન્ચ કર્યો તો એક સિક્યોર આર્મી મોબાઈલ ઇકોસિસ્ટમ છે મિત્રો સંભવ એને લોન્ચ કર્યો છે ઇન્ડિયન આર્મીએ કોણે કર્યો છે ઇન્ડિયન આર્મીએ તો હાલમાં ઇન્ડિયન આર્મીના અધ્યક્ષ છે મિત્રો મનોજ પાંડે વિદ્યાર્થી મિત્રો કરંટ અફેર્સના પ્રશ્નો રિવિઝન સોળ એક હજાર ચોવીસ

હાલમાં ભારત યુએસએ સંયુક્ત વ્યાપાર નીતિ ફોરમની ચૌદમી મંત્રી સ્તરીય બેઠક ક્યાં થઈ ન્યૂ દિલ્હીમાં કયા સ્થળે બે દિવસીય આદિવાસી અભિમુખતા કાર્યક્રમ આદિ વ્યાખ્યાનું ઉદઘાટન કરવામાં આવ્યું તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે હાલમાં ડોક્ટર પ્રભા અત્રેનું નિધન થયું છે તેઓ કોણ હતા તો એક ગાયિકા હતા દિલ્હીનો પહેલો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ક્યાં શરૂ થયું બાંસેરા ખાતે હાલમાં રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષા અને શોધ સંસ્થાનું ઉદઘાટન ક્યાં કર્યું ગુવાહાટીમાં હાલમાં દીવમાં આયોજિત પ્રથમ બીચ ગેમ્સો ક્યાં કરવામાં તો ન્યુ દિલ્હી ખાતે હાલમાં કયા દેશે બાવીસ જાન્યુઆરીએ હિન્દુ ધર્મના લોકોને બે કલાક રજા આપવાની જાહેરાત કરી તો મોરિસ હશે હાલમાં કયા દેશે યુક્રેનને બે પોઈન્ટ અબજ ડોલરની સૈન્ય સહાયતાની જાહેરાત કરી છે તો મિત્રો બ્રિટન રાઈટ આન્સર થશે ફ્રેન્ડ આ ત્યાં રિવિઝનના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું હાલમાં દક્ષિણી નૌસેના કમાન્ડના ચીફ ઓફ સ્ટાફ કોણ બન્યા છે તો રાઈટ આન્સર હતું ઉપલ કુંડુ ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં જયપુર શિખર સંમેલન બે હજાર ચોવીસનું ક્યાં આયોજન કરાશે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું ફ્રેન્ડ વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું આ વિડીયો સાથે જય હિન્દ